नवसारी जिल्लामां पण कोरोनानो कहर यथावत जोवा मळी रह्यो छे। बीजी लहेरमां नवसारी पण घातक लहेरमांथी बची शक्युं नथी। दैनिक केसोमां सतत वधारो ए तंत्रनी ऊंघ हराम करी दीधी छे। जो के राहत ए छे के अत्यार सुधी आरटीपीसीआर माटे बीजा जिल्लाओ पर निर्भर रहेवुं पड़तुं हतुं, तेमां हवे जरूरी छूटछाट नवसारी वासीओने मळी छे। नवसारी जिल्लो नानो पण केस मोटा। छेલ્લા 3 દિવસમાં દૈનિક 125 ને પાર સરેરાશ કેસ, 1300 ને પાર હાલ જિલ્લામાં એક્ટિવ કેસ, સરકારી ચોપડે છે માત્ર 9 ના મોત। વાસ્તવિક પરિસ્થિતિ છે સાવ અલગ। ઓક્સિજનનો જથ્થો જ ઓક્સિજન પર। નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે અને દિવસે વધી રહ્યું છે, જેને લઈને નવસારી જિલ્લાનું આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે। જિલ્લો નાનો છે પરંતુ તંત્ર સામેના ટાસ્ક ઘણા મોટા છે, કારણ કે તાલુકા સ્તરે કોરોનાનો કહેર એ હદ વટાવી ગયો છે કે એક્ટિવ કેસની સંખ્યા 1300 ને પાર પહોંચી ગઈ છે। આ તરફ સરકારી ચોપડે માત્ર 9 ના જ અત્યાર સુધી મોત થયા છે, પરંતુ તાલુકા સ્તરે એવા ઘણા કિસ્સા છે કે જ્યાં સ્મશાનોમાં પણ વેઇટિંગ જોવા મળે છે। જિલ્લામાં આવેલી 17 જેટલી ખાનગી હોસ્પિટલ અને એક સિવિલ હોસ્પિટલ કોરોના દર્દીની સારવાર આપવા માટે રાત દિવસ કામે લાગી છે, પરંતુ વધતા જતા સંક્રમણને લઈને ઓક્સિજનની માંગ પણ વધી છે। હવે ખાનગી હોસ્પિટલના સંચાલક દ્વારા નવા દર્દીઓને કેવી રીતે સારવાર આપવી એ યક્ષ પ્રશ્ન બની ગયો છે। મંતવ્ય ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટની વાત કરવા જઈ રહ્યા છે। નવસારી જિલ્લાની વાત કરવામાં, નવસારી જિલ્લામાં પણ દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેના કારણે નવસારીની જે હોસ્પિટલો છે, નવસારીની હોસ્પિટલમાં તમામ હોસ્પિટલમાં બેડો ફૂલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને નવસારી જિલ્લાની વાત કરવામાં, નવસારી જિલ્લામાં તમામ જે હોસ્પિટલો છે, પ્રાઇવેટ જે 17 જેટલી હોસ્પિટલો પ્રાઇવેટ આવી છે, તેમજ એક સિવિલ હોસ્પિટલ છે, તેમજ પીએચસી સીએચસી તમામ હોસ્પિટલ ઉપર ઓક્સિજનની ખૂબ જ અછત જોવા મળી રહી છે, તેમજ વેન્ટિલેટરની પણ અછત જોવા મળી રહી છે। નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 3675 જેટલા કોરોનાના કેસો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે 2559 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે। ત્યારે હાલની વાત કરવામાં આવે તો હાલ 1003 જેટલા કેસો નવસારી જિલ્લામાં એક્ટિવ જોવા મળી રહ્યા છે, ત્યારે દિવસે ને દિવસે નવસારી જિલ્લામાં પણ 100થી પણ વધુ સંક્રમણ રોજના જોવા મળી રહ્યું છે। અને ગામડાઓમાં પણ, ગામડાઓની વાત કરવામાં આવે તો ગામડાઓમાં પણ દિવસે ને દિવસે સંક્રમણ વધવાના કારણે જે નવસારી જિલ્લાના કેટલાક ગામડાઓ છે ત્યાં સ્વૈચ્છિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, જેને સારો મિત્ર પરિસાદ જોવા મળી રહ્યો છે। જે ગામડાઓ છે તે ગામડાઓમાં પણ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલોમાં જે બેડો છે તે બેડોની અછત જોવા મળી રહી છે, જેના કારણે નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો જે મોટના આંકડામાં પણ વાત કરવામાં આવે તે જે આરોગ્ય વિભાગ દ્વારા જે આંકડાઓ આપવામાં આવે છે તે કંઈક અલગ જ હોય છે, અને જે રાજ્ય સરકારમાંથી જે આંકડા આપવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક અલગ જ જોવા મળી રહ્યા છે, જેના કારણે નવસારી જિલ્લાની વાત કરવામાં, નવસારી જિલ્લામાં મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણે જે જોઈ રહ્યા છે તે તમામ જે ગામડાઓ છે ગામડામાં સ્વૈચ્છિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, જેના કારણે જે કોરોનાની ચેન તોડી શકાય તેને ધ્યાનમાં રાખીને ગામના સરપંચો તેમજ આગેવાનો રહીને સ્વૈચ્છિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, જેમાં વાંસદા તાલુકો તેમજ ચીખલી તાલુકો તેમજ ખેરગામ તાલુકામાં સ્વૈચ્છિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે। ત્યાં નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં પણ રાત્રિ કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યું છે, અને સ્વૈચ્છિક સવારથી લોકો લોકડાઉન પણ પાડવામાં આવી રહ્યું છે, જેનું કારણ છે કે જે કોરોનાનું સંક્રમણ વધુ ને વધુ ફેલાઈ રહ્યું છે, જેનું ચેન તોડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। સેન્સરમાં મંતવ્ય ન્યૂઝ નવસારી। જિલ્લામાં છે હાલ આંશિક લોકડાઉન, 5મી મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરાયું છે જાહેર। જિલ્લાના મુખ્ય શહેર નવસારીમાં રાત્રિ કર્ફ્યુનો નિર્ણય, લોકડાઉન બાદ સતત વધી રહ્યા છે નવા કેસ। નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા 5મે સુધી રાત્રિ કર્ફ્યુ અને જિલ્લામાં અમુક તાલુકાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, તેમ છતાં નવસારી જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા ઓછી નથી થઈ રહી। તાલુકા સ્તરે પણ નવા કોરોના કેસ સતત વધી રહ્યા છે। જલાલપુરમાં અને ચીખલીમાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે, જ્યારે ગણદેવી, વાંસદામાં અને ખેરગામ તાલુકામાં પણ સતત કેસો વધતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે। 139 દિવસ બાદ સરકારે એક મૃત્યુ વધાર્યું। સરકારી ચોપડે ભલે 9 ના જ મોત,
અસલ સ્થિતિ અલગ. દૈનિક 15-20 મૃતદેહોને અપાય છે અગ્નિદાહ. નવસારી જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યા વિવાદિત રહી છે. જ્યાં સ્થાનિક તંત્ર રોજ માત્ર એકાદ મૃત્યુ થયાનું જણાવે છે, તો નવસારીના સ્મશાન મથકે કોવિડ પ્રોટોકોલથી જ રોજ 15-20 મૃતદેહોનો અગ્નિદાહ અપાય છે. ખાસ તો ગુજરાત સરકાર રાજ્ય લેવલે નવસારીનો મૃત્યુ આંક કોવિડ બોર્ડ ઉપર બતાવે છે તે હાસ્યાસ્પદ છે. મંગળવાર સુધીમાં તો જિલ્લાનો કુલ મૃત્યુ આંક માત્ર 8 જ બતાવતું હતું, જેમાં 139 દિવસ બાદ તેમાં એક મૃત્યુનો વધારો કરી 9 કર્યા હતા. નવસારીમાં આરટીપીસીઆર લેબોરેટરીનો પ્રારંભ. નવસારીવાસીઓને મળશે લેબોરેટરીનો લાભ. આરટીપીસીઆર માટે નહીં જવું પડે વલસાડ કે સુરત. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના કેસ વધવા પાછળનું એક કારણ અહીં આરટીપીસીઆર ટેસ્ટ લેબ ન હોવાનું પણ એક છે. નવસારી શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના કેસોને જોતા નવસારી શહેરમાં આરટીપીસીઆર લેબોરેટરીનો આરંભ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં પણ જે રીતે મહત્તમ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવી રહ્યા છે અને ઓછા કરતા આરટીપીસીઆર ટેસ્ટ વધુ પોઝિટિવ આવી રહ્યા હતા, તે જોતા અહીં પણ એન્ટીજનની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થઈ રહ્યા હતા. જો કે હવે નવી લેબ શરૂ થઈ જતા લોકોને રાહત થઈ છે. દુષ્યંત શર્મા સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, નવસારી.